जय श्री स्वामीनारायण। आज लेसन चौथों स्टार्ट थई रह्यु छे, एमां चैप्टर नंबर एक धोरण बार सजीवमां प्रजनन। तो लिंगी प्रजनन विषे मित्रों आज आपणे जोईए, तो पहला एनी समझ मेळवी लईए जेने आपणे सेक्सुअली रिप्रोडक्शन तरीके ओळखवामां आवे। अने समझ जे छे एमां लिंगी प्रजननमां एक पितृ अथवा बे विरुद्ध जातिना व्यक्तिगत सजीवों, अपने एने कहीशुं नर ने मादा, एना जन्युओं निर्माण थाय। ए घटना एक जन्यु बीजा जन्यु साथे जोड़ाय तेने युग्मनजनुं निर्माण थाय। तो आवी रीते आपणुं जे निर्माण थयुं, तमे बन्या, हूँ बन्यो, विश्व बन्यो, एनी अंदर पण एक शुक्रकोष, एक अंडकोष, नर तरफथी शुक्रकोष, मादा तरफथी अंडकोष, आ बन्ने जन्यु एकबीजा साथे जोड़ाय एटले युग्मनजनुं निर्माण थाय। अने एमांथी एनो विकास थता आखरे छेल्ले जे ते सजीवनुं आखरी रूप संतति तरीके निर्माण पामे छे। हवे जे नवा सजीवमां परिणमे छे ए वात लिंगी प्रजननी छे। हवे मित्रो वात करीए अलिंगी प्रजनन अने लिंगी प्रजननमां भेद शुं। આપણે આગળ ભણી ગયા અલિંગી પ્રજનન, પણ લિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન કરતાં વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે। તો અહીંયા આપણે વાત કરીએ લિંગી પ્રજનનને અંતે નિર્માણ પામતી સંતતિ એ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી। તો આપણે આગળ જોયેલું મિત્રો કે તમે એક ગુલાબ છે એને કલમ કરો તો ના જેવો છોડ બનશે, લીંબુ છે એની કલમ કરો મૂળ દ્વારા તો ના જેવો છોડ બનશે। જ્યારે તમે લિંગી પ્રજનનની અંદર નિર્માણ પામતી સંતતિ, માતા પિતા છે ઉદાહરણમાં લઈએ, તો એના જેવા એના સંતાનો આબેહૂબ નહીં આવે, તો પિતૃપેઢી અથવા એકબીજાને મળતી આવતી નથી, ઉદાહરણમાં મનુષ્ય, ગાય, ભેંસ, પક્ષીઓ વગેરે વગેરે। વાત આવે હવે જુવેનાઇલ તબક્કો કોને કહેવાય, આ એક માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય। તો કોઈ પણ સજીવ લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં એ વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતાના ચોક્કસ તબક્કે પહોંચે તે વૃદ્ધિના સમયગાળાને જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્રાણીઓની અંદર જુવેનાઇલ તબક્કો જોવા મળે છે। વાત આવે વનસ્પતિમાં, તો વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો કહેવાય। તો અહીંયા વિવિધ સજીવોમાં આ સમયગાળો અલગ અલગ હોય છે મિત્રો। આપણે જાણીએ છીએ, તમે તમારા પર્યાવરણમાં જુઓ, ઋતુઓ જુઓ, તો એની અંદર પણ પુષ્પ સર્જન કરતી વનસ્પતિઓ તમે જોઈ હશે। તમે નેચરમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો ત્રણ ભાગ પડે છે, દીર્ઘ દિવસી વનસ્પતિ, લઘુ દિવસી વનસ્પતિ અને તટસ્થ દિવસી વનસ્પતિ। તો દીર્ઘ દિવસી, લઘુ દિવસી અને તટસ્થ દિવસી, તો દીર્ઘ દિવસી ઉનાળો તમે જુઓ તો ઉનાળાની અંદર પ્રકાશનો સમયગાળો વધુ હોય, એ દરમિયાન જે પુષ્પનું સર્જન થાય એવી વનસ્પતિઓને આપણે દીર્ઘ દિવસી કહીશું। જ્યારે લઘુ દિવસી, તો શિયાળામાં તમે જુઓ સમયગાળો ટૂંકો હોય એટલે તાપમાન જે છે એનું પ્રમાણ દીર્ઘ દિવસ કરતાં ઓછું હોય, એ સમયગાળામાં વનસ્પતિ પુષ્પનું સર્જન કરે। એવી જ રીતે તટસ્થ દિવસી વનસ્પતિ, કે એને કોઈ વધુ પ્રકાશ મળવાથી કે ઓછો મળવાથી પુષ્પનું સર્જન અટકતું નથી, એ ન્યુટ્રલ હોય છે। ઉદાહરણ તરીકે આપણે બારમાસી પણ લઈ શકીએ, તો તટસ્થ દિવસી છે। હવે અહીંયા આપણે વાત કરવા જઈએ છીએ એના ઉદાહરણો, તો કલગોટા, ચોખા, ઘઉં, નાળિયેર, આંબાની અંદર તમે પુષ્પ સર્જન જોયું હશે, તો આખરે ત્રણ માસની આસપાસ એનું પુષ્પ સર્જન થતું હોય છે। મિત્રો, તમે તમારી આસપાસ ઉગતા જો છોડ, ક્ષુપ અને વૃક્ષનું અવલોકન કર્યું હશે તો તમને એ પણ ખ્યાલ આવશે કે પુષ્પ સર્જન અમુક ચોક્કસ ઋતુઓની અંદર જ થતું હોય છે, તો એનો વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। વાત આવે હવે અમુક એવી વનસ્પતિઓ હોય છે, એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ, અમુક વનસ્પતિ એવી છે કે પોતાના જીવનકાળ દરમિયાન, ઉદાહરણ તરીકે નીલકુરંજી, સ્ટોબિલેન્થસ કુથિયાના એનું વૈજ્ઞાનિક નામ છે, આ વનસ્પતિ દર 12 વર્ષમાં એક જ વખત વાદળી રંગના પુષ્પ ધારણ કરે છે। વિચારો કે નીલ કુરંજી એ 12 વર્ષમાં એક જ વાર પુષ્પ આપે છે,
એ પણ છેલ્લે 2006થી અને છેલ્લે 2018માં એનો પુષ્પોદ્ભવ એમાં જોવા મળેલો. એ મહિના હતા સપ્ટેમ્બર ઓક્ટોબર. તો ખાસ કરીને આ વિસ્તાર દરેક જગ્યાએ આ નીલકુરંજી નથી થતી. ઉદાહરણમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક આ જે પર્વતીય પ્રદેશો જે છે ત્યાં આગળ આ વનસ્પતિઓ ઉગતી હોય છે અને દર 12 વર્ષે પુષ્પનું સર્જન કરે અને એ પુષ્પ લવંડર કલરના વાદળી રંગ જેવા હોય છે. એના પટ્ટા એના પહાડી વિસ્તારમાં એનું સુશોભન વધારી આપે છે. માટે મોટી સંખ્યામાં પર્યટકો એ જોવા માટે એ સમયગાળામાં જતા હોય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ મિત્રો આપણે જોઈએ વાંસ. આ તમને જોઈને એવું લાગે કે સાંભળીને કે વાંચીને કે વાંસ પોતાના જીવનમાં એક જ વખત એ પુષ્પનું સર્જન કરે છે. એટલે તમે વાંસને વાવ્યો હોય તો 50 થી 100 વર્ષ એમાં એકવાર પુષ્પનું સર્જન કરે, ત્યારબાદ એ છોડ ધીમે ધીમે મૃત્યુ પામતો હોય છે. હવે વાત આવે નોન પ્રાઇમેટ્સ પ્રાણીઓ અને પ્રાઇમેટ્સ. તો આપણે મિત્રો જોઈએ તો ઘેટાં, ઉંદર, હરણ, કૂતરા વગેરે આ પ્રાણીઓમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. હવે ઋતુકીય ઋતુચક્ર એ છે કે અમુક સિઝનમાં જ એને મેટિંગ કરતા હોય, પ્રજનન કરતા હોય અને સંતતિને કે બચ્ચાને જન્મ આપતા હોય. એવી જ રીતે વાંદર, એપ, માનવ આ પ્રાઇમેટ શ્રેણીના પ્રાણીઓ કે જેમણે માસિક ઋતુચક્ર જેને રજોદર્શન પણ કહેવાય, મેન્સિસ પણ કહેવાય, તો આ માસિક ઋતુચક્ર જે છે એ મહિનાની અંદર એક વખત આવતું હોય. એ એટલા માટે આવે કે શુક્રકોષને અંડકોષનું ફલનની શક્યતાઓ ઘણી બધી વધી જતી હોય છે. માટે કુદરતે પ્રાઇમેટ શ્રેણીના જે પ્રાણીઓ છે એની અંદર માસિક ઋતુચક્ર જોવા મળે છે અને એટલા માટે આ ક્રિયાઓને ઋતુકીય સંવર્ધકો અથવા સતત સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણે વાત કરીએ વનસ્પતિની અંદર એક સદની, દ્વિસદની વનસ્પતિઓ. તો એક સદની વનસ્પતિની અંદર શું, ઉદાહરણમાં તમે વનસ્પતિમાં કારા, કાકડી અને નાળિયેર લઈશું, એવી જ રીતે મકાઈ પણ લઈ શકાય. એક જ છોડ ઉપર, એક જ છોડ છે, એક જ છોડ ઉપર આ જે ભાગ છે એ પૂજન્ય છે, નર પૂજન્ય અંગ અને આ ઉપર છે એ માદા પૂજન્ય અંગ છે. એક જ છોડ ઉપર નર અને માદા બંને અંગ આવેલા હોય આવા છોડને આપણે એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે મકાઈ પણ જોયેલો મિત્રો, તમને જલ્દી ખ્યાલ આવશે. મકાઈની અંદર પણ તમે જુઓ તો તમે છોડ જોયો હશે, તમે લૂડા એના ખાધા હશે, મકાઈ ખાધી હશે, તો એની અંદર તમે જુઓ તો છોડ હોય તો છોડની ઉપરની બાજુએ એક સૂકા કણછલા જેવો ભાગ હોય છે અને નીચે પર્ણ અને પ્રકાંડની કક્ષમાં એક ડોડો જે આપણે કહીએ છીએ, મકાઈ કહીએ છીએ, એ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ. તો એ ભાગ છે એ માદા પુષ્પ છે. આપણે જે ખાઈએ છીએ એ માદા પુષ્પ છે. એટલે મકાઈના ટોચની ઉપર જે કણછલું હોય સૂકું એમાંથી પરાગરજ નીચે આવે અને ફલન થાય, યુગ્મન જ બને અને એમાંથી નરપુષ્પનો વિકાસ થાય. એટલે એક જ છોડ ઉપર નર અને માદા હોવાથી આવી વનસ્પતિને એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે અહીંયા વાત કરીએ દ્વિસદની વનસ્પતિ મિત્રો, તો દ્વિસદની વનસ્પતિની અંદર આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. એવી જ રીતે તમને મૌખિક પણ ખ્યાલ હશે જ કે માર્કેન્સિયા, પપૈયું અને ખજૂર આ એક જ છોડ ઉપર નર અને માદા અલગ અલગ નથી, એ એક સદનીમાં જોવા મળી. જ્યારે દ્વિસદનીની અંદર નર છોડ અને માદા છોડ બંને અલગ અલગ હોય છે. એટલે નર છોડ નર પુષ્પનું સર્જન કરશે, માદા છોડ માદા પુષ્પનું સર્જન કરશે. અહીંયા આકૃતિ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા માર્કેન્સિયાની આકૃતિ આપેલી છે તો એમાં માદા છોડ છે, તો માદા છોડની ઉપર આ સ્ત્રી જન્યુધાની ઘર આવેલું છે. એવી રીતે આ પાછો માર્કેન્સિયાનો નર છોડ છે, એની ટોચ ઉપર અહીંયા પૂજન્યુધાની ઘર આવેલું છે. તો આ એક નર એક સ્ત્રી કેસર એટલે કે આમ માદા છોડ અને પૂજન્યુધાની એટલે નર છોડ. તો આવી રીતે અલગ અલગ બંને છોડ ઉપર અલગ અલગ પ્રજનન અંગો ધરાવતા સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની ઘર આવેલા હોય છે. પપૈયાની અંદર પણ મિત્રો તમે જુઓ તો પપૈયાની ખેતી કરતા હોય તો એમાં નર અને માદા છોડ હોવા જ જોઈએ. એકલો નર હોય અને આજુબાજુ જો પપૈયા એનો માદા છોડ ન હોય તો એ પપૈયા ઉપર ફળ આવતા નથી. એટલે આ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ હવે વાત કરીએ પ્રાણીઓમાં દ્વિલિંગી પ્રજનન, એકલિંગી પ્રજનન અને
उभयलिंगी द्विलिंगी पुष्प। तो यहाँ मित्रों जो द्विलिंगी उभयलिंगी अड़स्यु, तो अड़स्यु एक प्राणी एवं है कि एना शरीर की अंदर नर ने मादा बने अंगों आवेला हुआ है, एटले एने आपणे द्विलिंगी पण कही अथवा उभयलिंगी पण कही। तो प्रश्न एवो थाय कि साहेब एनी जोड़े नर ने मादा बने अंग है तो शुं करवा माटे प्रजनन करे छे? तो ये अड़स्यु उभयलिंगी है, नर ने मादा एक ज प्राणीनी अंदर एना जनन अंगों होय छे, छता ए प्रजनन करे छे। केम? लिंगी प्रजनन। एटला माटे के मात्र ने मात्र बे अड़स्या होय तो ए एकबीजाथी विरुद्ध दिशा में एकबीजा साथे जोड़ाय अने मात्र शुक्रकोषोनी ज आपले करे छे, अंडकोषोनी नहीं। तो आवी रीते अड़स्यानी अंदर पण आ प्रकारनुं प्रजनन जोवा मळे छे। एवी रीते एकलिंगी प्राणीओनी अंदर तमे वंदो जोयो हशे, तो वंदानी अंदर पण नर अने मादा बेउ जाति आवेली होय छे। तो ए मीटिंग करे छे, एना मुख विरुद्ध दिशामां होय अने एनो पश्य भाग जे छे त्यां आगळ कंटक जेवो भाग होय, एकबीजा एनी जे कहेवाय के मादा होय तो एनी मार्ग जेवो भाग होय एनी अंदर एना पूछकंटको जननांगो ए नर दाखल करे अने एमांथी शुक्रकोषो पास करे अने एमांथी मादा युग्मनदनું નિર્માણ થાય અને નવા વંદાનું નિર્માણ થતું હોય છે। એવી જ રીતે દ્વિલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પની અંદર મિત્રો જુઓ તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, તો અહીંયા ઉદાહરણમાં આપણે ચોપડી પ્રમાણે છે એટલે આપણે એ જ કરવું, ઉદાહરણમાં ઘણા બધા આવી શકે દ્વિલિંગીમાં। તો અહીંયા સક્કરિયું આપેલું છે, તો સક્કરિયાની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે આ પુષ્પ છે, આ પુષ્પની અંદર આ પુષ્પદંડ છે, આ પુષ્પાસન છે, આ ઉપરના ભાગ દેખાય છે વજ્રચક્ર છે લીલા હોય, અને આ ઉપરનો જે ભાગ અહીંયા દોરેલો છે મેં એ દલપત્ર છે। ત્યારે આ બે બાજુએ અહીંયા તમને આ પ્રકારે એસ આકારનો ભાગ જોવા મળે છે, એ પૂકેસર છે, પૂકેસરની ટોચે અહીંયા પરાગાશય છે, અને આ વચ્ચેની બાજુએ અહીંયા આખી પરાગવાહિની છે, ઉપર પરાગાસન છે, નીચે અંડક છે। તો આવી રીતે એક જ છોડની અંદર પૂકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા છે, માટે એને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીશું। આવો આપણે ધતુરાની અંદર પણ જોઈ શકીએ, તો આ અહીંયા આપણા ઉદાહરણમાં શક્કરિયા આપેલા છે એટલે આપણે શક્કરિયાની વાત કરી છે મિત્રો। તો અહીંયા આપણે જોયું તો ચેપ્ટર નંબર 1 ધોરણ 12 સબ્જેક્ટ બાયોલોજી અને આ મારું લેક્ચર હતું એન કે પટેલનું। તો મિત્રો સરળ છે, સમજ પડે એવી છે, એટલે આ વાંચ્યા બાદ તમે તમારી આસપાસની વનસ્પતિઓનું અવલોકન કરશો તો આવા ચેપ્ટરો તમને સરળતાથી યાદ રહેશે। બીજું કે ગોખવાનો વારે વારે હું કહેતો હોઉં છું કે ગોખવાનો પ્રયત્ન ના કરો, તમે એને સમજો, અને માર્મિક વસ્તુ તમે લખેલી હશે તો તમને પરીક્ષક માર્ક્સ આપશે, એવું નથી કે બેઠે બેઠું લખ્યું હોય તો જ માર્ક્સ મળે, વસ્તુ સમજાય સામેલી વ્યક્તિને, એવી રીતે તમે પેપરની અંદર આપશો લખશો તો તમને 100% સારા માર્ક્સ મળવાની મળશે। અહીંયા મિત્રો આપણો લેક્ચર પૂરો થાય છે, જય શ્રી સ્વામિનારાયણ। તો હવે નેક્સ્ટ ટાઈમે આપણે આગળની વાત કરીશું। ઓકે, જય શ્રી સ્વામિનારાયણ।